શોધી કાઢો. તમારી શાળા અથવા ઘરની નજીક કોઈ તળાવ, કૂવો કે વાવ છે? તેની મુલાકાત લો અને તેના વિશે વધારે જાણો. તો આ પ્રવૃત્તિ તમારે શોધી કાઢવાની છે કે તમારી શાળા કે તમારા ઘરની નજીક કોઈ તળાવ છે કે કૂવો કે વાવ કે કંઈ છે, તેની મુલાકાત લઈને તેના વિશે વધારે માહિતી મેળવવાની છે. તે કેટલું જૂનું છે તો આપણે જોઈએ કે તે ઘણા વર્ષો જૂનું હશે. તે કોણે બંધાવ્યું તો આપણે જોઈએ કે તે સમયના કોઈ રાજાઓએ બંધાવ્યું હશે. તેની આસપાસ કેવી ઇમારતો છે તો આપણે જોઈએ કે જે જૂના જમાનાના જે જળાશયો છે તો તેની આસપાસ જૂના મંદિરો હોય, ધર્મશાળાઓ હોય, જૂના કિલ્લાઓ જેવી વિશેષ રૂપી ઇમારતો હોય, પગથિયા સાથેનો ઘાટ હોય, તળાવ ફરતે કિનારાની કોતરણી અને નકશીકામ હોય, તળાવની મધ્યમાં બગીચો હોય વગેરે આપણે જોઈ શકીએ છીએ. શું તેનું પાણી ચોખ્ખું છે? તેને નિયમિત સાફ કરવામાં આવે છે? તો આપણે જોઈએ કે વધારે પડતી શું હોય છે કે પાણી ચોખ્ખું હોતું નથી. તળાવની સફાઈ વર્ષમાં એકાદ વખત કદાચ કરવામાં આવે તો આવે, બાકી કોઈ પાણી ચોખ્ખું હોતું નથી. તેનું પાણી કોણ વાપરે છે? તો આપણે જોઈએ કે તળાવનું પાણી કોઈ વાપરતું નથી, કારણ કે જે અત્યારે પાણી આપણે પીએ છીએ તો તે પંચાયત ગ્રામ પંચાયત દ્વારા આપણા ઘરે નળ આવે છે, તો તે નળમાંથી જ આપણે પાણી વાપરીએ છીએ, તેથી તળાવનું પાણી કોઈ વાપરશે નહીં. તે જગ્યાએ કોઈ તહેવાર મનાવાય છે? તો કે જે જગ્યાએ પાણી હોય તે જગ્યાએ શરૂઆતમાં કોઈ કારતક માસની પૂર્ણિમાના દિવસે, દેવદિવાળી દિવાળીના દિવસે તહેવારો કે મેળો ઘણી વખત ભરાતો હોય. તમારે તમારા જે ગામમાં તળાવ હોય તેના વિશે લખવાનું છે. આજે ત્યાં થોડું પણ પાણી છે કે સુકાઈ ગયું છે? તો કે આ તળાવમાં કોઈ દિવસ પાણી સુકાતું જ નથી, તેમાં હંમેશા પાણી ભરેલું જ રહે છે. કે જે તળાવ હોય છે તેનું પાણી તો કોઈ ઉપયોગ કરતું નથી, તેથી તે હંમેશા તે તળાવ હોય તેનું પાણી ભરાઈ રહેલું હોય છે. પશુઓને પાણી પીવા માટેના હવાડા તમારા ગામમાં છે ક્યાં ક્યાં? તો આપણે જોઈએ કે ઘણી જગ્યાએ તમારા ગામમાં છે કે નહીં તે લખવાનું છે. તો ઘણા ગામોમાં પશુઓ માટે પાણી પીવા માટે હવાડાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. ત્યારબાદ છે આના વિશે વિચારો. ઈસવીસન 1986માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો. લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી. તેઓએ વાવ સાફ કરી ને 200 ટ્રક કરતાં વધારે કચરો બહાર કાઢ્યો. તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા. તરસ્યા નગરે વાવમાંથી પાણી મેળવ્યું. થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ. તો આપણે જોઈએ કે જે જોધપુર છે ત્યાં આજુબાજુના વિસ્તારોમાં વરસાદ ન પડ્યો. વરસાદ ના પડે એટલે શું થાય કે પાણી તો ક્યાંય જોવામાં ના મળે. તો લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવે, એટલે જે જૂની વાવ હતી તે લોકોને યાદ આવે છે અને તે વાવમાંથી 200 ટ્રક કરતાં વધારે કચરો કાઢવામાં આવ્યો હતો. તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા અને તરસ્યા નગરે વાવમાંથી પાણી મેળવ્યું. થોડા વર્ષો પછી વરસાદ પાછો આવ્યો. વરસાદ સારો થયો એટલે શું થયું? વાવ ફરીથી ભૂલાઈ ગઈ. ચર્ચા કરો. પુનિતા જ્યાં રહે છે ત્યાં 2 જૂના કૂવા છે. તેના દાદી કહે છે કે 15-20 વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું, પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું, કારણ કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું. તે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું ને હવે ત્યાં નથી. વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે. તેના માટે બીજું કોઈ કારણ છે તે સમજાવો. તો આપણે જોઈએ કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી કે જે જમીન અથવા કૂવામાંથી જે પાણી લેવામાં આવ્યું, તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું, તે હવે ત્યાં નથી, કારણ કે સંગ્રહ હવે થતો નથી. તો આપણે જોઈએ કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન અને કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું છે, તેના કારણે ત્યાં બગીચાની આજુબાજુ ને સિમેન્ટો ઢંકાઈ ગઈ છે, એટલે બગીચા અને વૃક્ષો છે તેની આજુબાજુ જે જમીન છે ત્યાં સિમેન્ટથી ઢંકાઈ ગયું છે, તો તે જમીનમાં પણ પાણી ઉતરશે નહીં. આજની વાર્તા
ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે. પાના નંબર 57 જુઓ અને ચર્ચા કરો. તમે તમારા ઘરમાં પાણી તેમાં આપેલી કોઈ રીતથી મેળવો છો? તેના ઉપર રાઇટની નિશાની કરો. જો તમે કોઈ બીજી રીતે પાણી મેળવતા હોય તો તમારે નોટબુકમાં લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર આપેલા છે, તો તેમાં જોઈએ કે પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભા રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે. અમે કૂવામાં પાણી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. અમને ઘરે પાણી અડધા કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ હોય છે. તો તમારે અહીંયા તમારા ઘરે જે પાણીના પુરવઠા બોર્ડ દ્વારા પૂરો પાડવામાં આવતા પાણીના જે ટેન્કર હોય તેમાંથી તમે મેળવતા હોય તો તેની સામે રાઇટ કરવાનું છે. કૂવામાંથી ખેંચીને પાણી લેવું હોય તો તેની સામે રાઇટ કરવાનું છે. અડધા કલાકની સમય મર્યાદામાં પાણી આવતું હોય તેમાં જો તમે મેળવતા હોય તો તેની સામે રાઇટ કરવાનું છે. અને આખો દિવસ નળ દ્વારા પાણી આવવું, આપણે જોઈએ કે જે શહેરોમાં કે કોઈ શહેરમાં કે કોઈ ગામમાં કે નળમાંથી આખો દિવસ પાણી મળે છે. તો અત્યારે આપણા અત્યારના સમયમાં શું હોય છે કે આખો દિવસ પાણી મળે છે તો તેમાં આપણે રાઇટ કરીએ છીએ. બાકી આપણે જ્યાં છે તે જોઈ લઈએ કે કેવી રીતે પાણી મેળવે છે. કે નજીકમાં હેન્ડપંપ છે પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય. અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે. અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ. અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ અને અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે. હવે અમને કોઈ મુશ્કેલી નથી. તો અહીંયા તમે કેવી રીતે મેળવો છો તેની સામે તમારે રાઇટ કરવાનું છે. ચર્ચા કરો કે બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? અમુકને તો પીવા માટે પણ પાણી પૂરતું પાણી મળતું નથી. એવું કેમ હશે કે કેટલાક લોકોએ પાણી ખરીદવું પડે છે? શું આવું હોવું જોઈએ? ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડે બોરવેલમાંથી પાણી મેળવે છે તે કેટલાક અંશે સાચું છે. તમે ક્યારે આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે? શું તમને આવો કોઈ અનુભવ છે? તો આપણે જોઈએ કે બધાને જીવવાનો હક છે જ, તેમ બધાને પાણી મેળવવાનો પણ હક છે. તેમ છતાં દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવી શકતો નથી. અમુક લોકોને તો પીવા પાણી પણ પૂરતું મળતું નથી, આથી તેમણે પાણી ખરીદવું પડે છે. આવું હોવું એ બનવું ન જોઈએ. કેટલાક ધનવાન માણસો પોતાનો બોરવેલ કે ટ્યુબવેલ બનાવી જમીનમાંથી ઊંટેથી પાણી મેળવી લે છે. આમ કરવું પણ યોગ્ય નથી. આને લીધે કૂવામાં પાણીના સ્તર ઊંડા ઉતરે છે અને કૂવા નકામા બને છે. ગરીબ લોકોને મોટા સમૂહમાં એક નાનકડા નળથી લાઇનોમાં કલાકો સુધી ઊભા રહીને જેટલું પાણી મળે તેનાથી ચલાવી લેવું પડે છે. ઘણા મહોલ્લામાં તો અને આજુબાજુની સોસાયટીઓમાં કેટલાક લોકો પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ જોડી ગેરરીતિથી પાણી ખેંચે છે. આના કારણે ઘણા લોકોને, બીજા લોકોને, અન્ય વ્યક્તિઓને, સોસાયટીમાં અન્ય લોકોને ખૂબ ઓછું પાણી મળે છે. આમ તેમને લીધે ઘણાને પાણીની ખૂબ જ મુશ્કેલી પડે છે. આવો અનુભવ ઘણાને થયો જ હશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ, આ બિલ જુઓ અને કહો કે આ બિલ કઈ ઓફિસમાંથી આવ્યું છે. તો આપણે જોઈએ કે આ બિલ જે સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગની જે ઓફિસ છે ત્યાંથી આવ્યું છે.
શું તમને પાણીનું બિલ ઘરે મળે છે? તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો. તો આપણે જોઈએ કે પાણીનું જે બિલ હોય તે પોસ્ટ દ્વારા ઘરે મળે છે, કે આપણે જ્યાં રહેતા હોય ત્યાંની જે મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગની જે ઓફિસ હોય ત્યાંથી મોકલવામાં આવે છે. ત્યારબાદ છે કે હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે, તમે શું વિચારો છો? તો આપણે જોઈએ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં વિવિધ વિભાગો છે. હાઇડ્રોલિક વિભાગ એમાંનો એક છે, જે જળ સેવા સાથે સંકળાયેલો વિભાગ છે. તેની હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે. બિલ કોના નામ પર છે? દરેક મહિને તેમને કેટલા પૈસા ચૂકવવા પડે છે? શું? તો આપણે જોઈએ કે આ પ્રશ્નનો ઉત્તર કે બિલ ઉપર જોઈએ કે પૂજન પટેલ, બિલ પૂજન પટેલ નામ પર છે. તેઓ દર મહિને પાણીના વપરાશ મુજબ પૈસા ચૂકવવાના હોય છે. આ મહિને તેમને 170 રૂપિયા, કેટલા? 170 રૂપિયા ચૂકવવાના છે. ત્યારબાદ છે, શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? કેટલું? પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે, તમારા વડીલોને પૂછો. તો આપણે જોઈએ કે આપણે પાણી દરેક મહિને પાણીના વપરાશ મુજબનું સરેરાશ 100 રૂપિયાનું બિલ, કે જેટલા આપણે વાપરીએ તે પ્રમાણેનું બિલ ભરવું પડે છે. પાણીનો ભાવ જુદો જુદો હોય છે કે જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે, તો તમારે તમારા વડીલોને પૂછીને જાણવાનું છે. આ કરી શકાય. કેટલાક એવા સમૂહો છે કે જે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે. તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે. તેઓ જૂના તળાવ અને નાળા ફરી બંધાવે છે અને નવા પણ બનાવે છે. ચાલો જોઈએ એક સમૂહ જેનું નામ તરુણ ભારત સંઘ છે, તેમણે દડકી માઈને કેવી રીતે મદદ કરી. આ દડકી માઈ છે તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે. ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે. ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે. ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય છે ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે. દડકી માઈએ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું. ગામના લોકો અને આ સમૂહના સભ્યોએ સાથે મળીને તળાવ બનાવ્યું, જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ. લોકોને વધારે દૂધ મળતું થયું, તેઓની કમાણીનો વધારો થયો. તો ચાર ગામની કથા છે તે પુસ્તકમાંથી આ લીધેલું છે, કે એક દડકી માઈ છે જે ચિત્રમાં આપેલા છે. દડકી માઈ છે તે રાજસ્થાનના અલવર જિલ્લામાં રહે છે, અલવર જિલ્લાના એક ગામમાં રહે છે. હવે આપણે જોઈએ કે સ્ત્રીઓને શું કામ હોય કે આખો દિવસ ઘરનું અને પ્રાણીઓને સાર સંભાળ કરવામાં જ વિતાવવાનો હોય છે. ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા રાત પડી જાય. તો પ્રાણીઓને તો પાણી પીવા માટે પાણી પણ ખૂબ વધારે જોઈએ, તો તેઓ થાકી જતા હોય છે. તો આ દડકી માઈએ આ સંઘ વિશે સાંભળ્યું અને તેમણે મદદ માટે પૂછ્યું. તો ગામના લોકો અને સમૂહો બધાના જે સભ્યોએ ભેગા મળીને તળાવ બનાવ્યું, જેથી હવે પ્રાણીઓ ખોરાક અને પાણીની મુશ્કેલી છે તે હવે દૂર થઈ. હવે પ્રાણીઓને પાણી મળતું થયું, એટલે જે લોકો છે તેને વધારે દૂધ મળતું થયું. જે પશુપાલક હોય તે લોકોને વધારે દૂધ મળતું થયું અને તેની કમાણીમાં પણ વધારો થયો. તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારે વાંચ્યા છે? લોકો તેમને પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તેઓ કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ ફરી કરી શકે છે? તો આપણે જોઈએ કે હા, આપણે સમાચારમાં આપણે ઘણી વખત એવું વાંચીએ છીએ કે મહારાષ્ટ્રના એક ગામમાં લોકોએ એક ગામનું એક ખૂબ જ જૂનું તળાવ હોય કે પુનઃ ખોદી અને તેનું સમારકામ કરી પાણીનો
ઉકેલ લાવી, તેમની પાણીની પરેશાની દૂર કરી હતી, તે પણ એક વખત છાપામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે કેટલાક લોકો ખેતર લાવડી બનાવે છે અને તેમાં પાણીનો ઉપયોગ ખેતરના પાકને સિંચવા માટે કરે છે. રાજસ્થાનના એક ગામમાં લોકોએ સમૂહમાં સાથે મળીને તળાવ બનાવ્યું અને પાણીની મુશ્કેલી દૂર કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે આ પાઠ છે જળ એ જ જીવન તે પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પુરુષાર્થ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.